આ વિડીયોમાં હું તમને સાદી અસમાનતા વિશે જણાવવા માગું છું, પણ તેનો ખરેખર હેતુ એ છે કે તમને અસમાનતા એટલે શું એ સમજાવવું છે. તો આપણે શરૂઆત કરીએ. તો આપણે આપણી પાસે એક્સ ઓછા પાંચ તે 35થી ઓછા છે તેવું સમીકરણ છે. તો ચલો જોઈએ કે આપણે બધા જ એક શોધી શકીએ જેનાથી સમીકરણ સાચું બને, તે એક બાબત છે જે સમીકરણની ઓળખ છે. સમીકરણમાં તમારી પાસે સામાન્ય રીતે એક ઉકેલ હોય છે, અથવા તો ઓછામાં ઓછું આપણે અત્યાર સુધી ઉકેલ્યું તેમ, પણ આપણે ભવિષ્યમાં એવા ઉકેલ શોધીશું કે જેમાં એક કરતાં વધારે ઉકેલ હોય. આ સમીકરણમાં એક્સના ઘણા ઉકેલ છે. સમીકરણ સાચું બને તો તેઓ કહે છે કે તેવા કયા એક્સ છે જેમાંથી જ્યારે તમે 5 બાદ કરો ત્યારે તે તમને 35થી ઓછા મળે. આપણે તે શોધી શકીએ, એટલે કે 0 - 5 = 35 કરતાં ઓછા, 100 - 5 = 35 કરતાં ઓછા, 5 - 5 પણ થઈ શકે. તો આથી સ્પષ્ટ થાય છે કે એક્સના ઘણા બધા ઉકેલ છે જેનાથી સમીકરણ સાચું બને, પણ આપણે એવો ઉકેલ શોધવો જેનાથી એક્સનો કોઈ ઉકેલ બાકી ના રહેવો જોઈએ. તો જેમાં આપણે કરીએ એ જ રીતે થવું જરૂરી છે કે સમીકરણ ઉકેલીએ ત્યારે આપણે ફક્ત એક્સ શોધીશું, પણ જ્યારે ડાબી બાજુ એક્સ રહેવો જોઈએ તે જ રીતે આપણે આગળ વધીશું. તો સમીકરણની બંને બાજુ 5 ઉમેરીએ તો આપણે જોઈએ છીએ કે બંને બાજુ 5 ઉમેરીશું તો સમીકરણ બદલાશે નહીં, તે કરતાં ઓછાના ચિહ્નને બદલશે નહીં. જો કંઈક એ કંઈક કરતાં ઓછું હોય, કંઈક વત્તા 5 એ પણ અન્ય વત્તા 5 કરતાં ઓછું હોવાનું છે. તો ડાબી તરફ માત્ર એક્સ છે, ધન 5 અને ઋણ 5ના છેદ ઉડી જશે, અને એક્સ એ 35 - 5 કરતાં ઓછા છે બરાબર 40, અને તે આપણો ઉકેલ છે. અને તે સંખ્યાગણના ખ્યાલ માટે હું સંખ્યારેખા અહીંને દોરી બતાવીશ. તો હું સંખ્યારેખા દોરીશ, અહીંયા હું 40ની આસપાસ બતાવીશ. આ છે 40, 41, 42, અને આપણે 40થી નીચે જઈ શકીએ, 39, 38. તમે 40થી નીચે જતા જાઓ, તે બંને દિશામાં જતું જશે. કોઈ પણ એક્સ જે 40થી ઓછો હશે તે સાચો હશે. તો તે બરાબર 40 ન હોઈ શકે, કારણ કે એક્સ બરાબર 40, 40 - 5 = 35, તે 35થી ઓછા નહીં. તો એક્સ 40 કરતાં ઓછો હોવો જોઈએ, અને તે સંખ્યા પર રેખા પર બતાવવા માટે 40ની આજુબાજુ હું ગોળ કરીશ. તે દર્શાવે છે કે આપણે 40ને સામેલ નથી કરતા, પણ 40થી નીચેનું બધું લઈએ છીએ. તો 40થી નીચેનું બધું આમાં સામેલ છે, આપણે તેને પીળા રંગથી દર્શાવ્યો છે. તે દરેક આપણા ઉકેલગણમાં સામેલ છે. 39.99999 એમ લખતા પણ જાઓ તો તે પણ આપણા ઉકેલગણમાં છે. 40ની નજીક લઈ જઈએ, તે બધા આપણા ઉકેલગણમાં છે, પણ 40 નથી. તે માટે જ આપણે 40ની આજુબાજુ ગોળ કર્યું છે. બીજો દાખલો જોઈએ. હું એક બીજા રંગનો પણ ઉપયોગ કરું છું. ધારો કે આપણી પાસે એક્સ અહીં ઉપર, ધારો કે આપણી પાસે x = 15 = 60 કે તેથી મોટા છે. ધ્યાન રાખો, હવે આપણી પાસે તે અથવા તે કરતા મોટા છે, તો ચાલો તેને એ જ રીતે ઉકેલીએ જેમ પહેલા કર્યું. આપણે બંને બાજુથી 15 બાદ કરીએ, અને હું અહીં બતાવું, અહીં મેં 5 ઉમેરીએ આ જ રેખા પર. તમે સરવાળો કરો કે બાદ બાકી અહીં પણ કરી શકો છો રેખાની નીચે. આ રીતે જો હું બંને બાજુથી 15 ઓછા કરું, તો હું 15 અને 15 ઓછા અહીં કરું, બંને તરફથી 15 ઓછા કરીશ. તો ડાબી તરફ ફક્ત એક્સ છે, કારણ કે દેખી રીતે 15 - 15 એટલે તે બંને ઉડી જશે, અને તમને મળશે એક્સ બરાબર તે કરતાં વધુ -60, 15 = 75. જો કંઈક એ કંઈક જેટલું કે તે કરતાં મોટું હોય, જો હું બંને જગ્યાએથી 15 ઓછા કરી લઉં, તો બરાબર કે કરતાં વધુનું ચિહ્ન તો પણ લાગુ પડશે. તો આપણો જવાબ છે કે એક્સ બરાબર -75 કે તેથી ઓછા. તો ચાલો હું અહીં એક સંખ્યા રેખા પર દોરું. હું અહીં લખીશ, ધારો કે -75 આ છે, -74, -73, 76 એમ આગળ ને આગળ લખતો જઈશું. હું લખ્યા જ કરી શકું. હવે એક્સ એ -75 જેટલો કે તેના કરતાં મોટો હોવો જોઈએ. તો એક્સ બરાબર -75 હોઈ શકે. તો આપણે આ બિંદુને સમાવી શકીએ, કારણ કે અહીં છે બરાબર કે તેથી વધુનું ચિહ્ન. ધ્યાન રાખો, આપણે પહેલાં કર્યું તે રીતે કરીએ છીએ. આપણે તેને ઘાટું બિંદુ જ કરીશું.
તેથી 75 પણ હોઈ શકે ને તેથી વધુ પણ હોઈ શકે તે આપણો ઉકેલ છે. એટલે ઋણ 75થી ઉપરનું દરેક આપણે રંગથી દર્શાવીશું. તો આ કેસરી છે તે ઉકેલ ગણ છે. દેખી રીતે આપણે જમણી તરફ અનંત અંતરે જઈ શકીએ. લાખ પણ હોઈ શકે, 10 લાખ પણ હોઈ શકે, કરોડોમાં પણ હોઈ શકે. જ્યાં સુધી તે ઋણ 75 કરતાં મોટો છે ત્યાં સુધી તે ગમે તે હોઈ શકે. ચલો બીજો દાખલો જોઈએ. આ છે x-2=1 કે તેથી ઓછા. ફરીથી આપણે ફક્ત એક્સનો આપણે ડાબી તરફનો ઉકેલ જોઈએ છે. તો અહીં ઋણ 2થી છુટકારો મેળવવા માટે ચલો 2ને સમીકરણની બંને બાજુ ઉમેરીએ. +2 ડાબી તરફ હવે માત્ર એક્સ છે અને તેથી ઓછાનું ચિહ્ન છે. સમીકરણની બંને બાજુ કંઈ ઉમેરવાથી કે બાદ કરવાથી તે બદલાશે નહીં. અને પછી 1-2=3, તો એક્સ તે 3 કે તેથી ઓછો હોવો જોઈએ. કોઈ પણ એક્સનું મૂલ્ય જે 3 કે તેથી ઓછું હશે તેનાથી સમીકરણ સાચું બનશે. તો આપણે તે દર્શાવીએ. હું એક્સના દરેક મૂલ્યને 3 કે તેથી ઓછું હોય તે બતાવીશ. મારે તેને સમીકરણ ના કહેવું જોઈએ, તે તો અસમીકરણ છે. તો ઉકેલ ગણને હું આ લખું. તો ધારો કે આ છે 0, 1, 2, 3 અને 4. તે ઋણ 1 છે, ઋણ 2. તો એક્સ 3 કે તેથી ઓછો હોવો જોઈએ. તે 3 હોઈ શકે તો આપણે આ વર્તુળમાં રંગ ભરી દઈએ, અથવા 3થી ઓછો. તો અહીં ઉકેલ ગણ હું ગુલાબી રંગથી દર્શાવું છું. 3 કે તેથી ઓછું કંઈ પણ, જો x=3 હોય તો 3-2=1, તો તે સાચું બને છે. કારણ કે તેટલું જ કે તેનાથી ઓછું હોઈ શકે. તમે 2.99-2 કરો તો તમને મળશે 0.99, જે કરતાં ઓછો છે. અને અહીં પણ ગુલાબી રંગમાં દર્શાવેલા ગણમાં તે સામેલ છે અને સમીકરણ સાચું બને છે. ચલો વધુ એક કરીએ. ધારો કે 1-32 અથવા 0 કે તેથી ઓછા. અગાઉ કરી તેવી જ કવાયત કરીએ. ચાલો 32ને સમીકરણની બંને બાજુ ઉમેરીએ, કારણ કે આપણે ડાબી તરફ એક્સ જોઈએ છે માત્ર. તો આ 32 ઉડી જશે, માત્ર એક્સ રહેશે. અને પછી જમણી બાજુ =32 કે તેથી ઓછા. ઘણું જ આસાન છે, સમીકરણને લખવા માટે પણ એ જ કસરત. આપણે સંખ્યા રેખા દોરીએ. જો આ 32, આ 33 અને આ 31. હું ઉપર અને નીચે ઉમેરતા જઈ શકું. ઉકેલ ગણ એ બધું જ છે, જે તેટલું જ કે તેથી ઓછું. તો જોઈએ, 32 હોઈ શકે અથવા તો તેથી ઓછું હોઈ શકે. તો આપણે તેનાથી નીચેનું બધું રંગી નાખીએ. યાદ રહે, આપણે આ ગોળમાં રંગ દર્શાવી ઘેરું એટલા માટે કરીએ છીએ કે 32 એ આ મૂળભૂત સમીકરણનો સ્વીકાર્ય ઉકેલ છે. તેનું કારણ આ બરાબર કે તેથી ઓછાનું ચિહ્ન છે. અહીં તમારી પાસે ઓછા કે બરાબરનું ચિહ્ન નથી, તેથી જ 40 એ ઉકેલ ગણનો ભાગ